नमस्कार दर्शक मित्रों, हूँ छूँ नीता मोदी मोरबी थी। काठियावाड़ी ब्लॉग में आप जोशू उपमा की रेसिपी। उपमा साव सादो अने सीम्पल घर की अंदर बनतो अने बाड़कों ने भावतो एवो उपमा की रेसिपी आप आज बनावशू। एम एक नंग आप मोटू टामेटो सुधारी लीधु छे, एक नंग आप डूंगी लीधी छे अने तीखास माटे सेज आप तीखी मरची लीधी छे, बे थी त्रण मरची लीधी छे अने एक वाटको सोजी लीधी छे अने थोड़ा कमथा धाणा लीधा छे अने लीमड़ो अने राई राई थी आपणे वघार करशू। लीमड़ो अने राई थी सहेज हिंग नाखी अने वघारी लेशू अने बाकी एक धाणा जीरू लेशू। बाकी कोई ज मसाला नाख्या वगर आपणे स्वाद अनुसार नमक नाखी अने उपमा बनावशू। चलो उपमा बनाए। तो मित्रों, हम उपमा बनावा माटे पहला आपणे गैस चगावी लईशू ने कढ़ाई मूकी दईए, ત્રણ પાવડા તેલ નાખી દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે મિત્રો, હવે એમાં આપણે રાઈ નાખી દઈશું। ગેસ આપણો ધીમો કરી દઈશું, એમાં આપણે થોડીક હિંગ નાખી દઈશું, એની અંદર ડુંગળી નાખી ને આ ડુંગળી આપણે શેકી લઈશું। ગેસ આપણો થોડો ખાસ કરી દઈશું। આમાં મિત્રો, આપણે ઉપમા તો ઘણા પ્રકારના બને છે, પણ આપણે સાવ આપણા છોકરાઓ ખાઈ શકે, આપણે ખાઈ શકે એવો સાદો અને ઘરની અંદર જે વસ્તુ અવેલેબલ હોય એ વસ્તુમાંથી આપણે આ ઉપમા બનાવીએ છીએ। નહીતર તો આમાં કાજુ પણ નાખી શકાય, પહેલાં મરચું નાખે, ધાણા જીરું હળદર બધા મસાલા નાખીને પણ ઉપમા બની શકે છે, પણ આપણે આપણા બાળકો ખાઈ શકે અને મોટા પણ આનો ટેસ્ટ લઈ શકે એટલા માટે આપણે થોડા ઘણી આપણે તીખાશ નાખી છે। હવે આપણે આમાં ટામેટા નાખી દઈશું, આપણે મરચી નાખી દઈએ, આ ઉપમા મોટા પણ ખાઈ શકે એના હિસાબે આપણે આમાં મરચી કટિંગ કરીને નાખી છે। અને આ જે ઉપમા આપણે બનાવી છે એ ઉપમા સાથે જે ચટણી ખાવાની હોય એની રેસીપી આપણે મૂકી દીધેલી છે, એની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો। એ ચટણી અને આ ઉપમા તમે ખાશો એટલો સરસ લાગશે મિત્રો કે એની કોઈ વાત જ નહીં કરી શકો। અમે બનાવી છે તો અમે ઉપમા બનાવી એટલે અમે એ ચટણી અને ઉપમા ચોક્કસથી બનાવીએ અને બધા અમારા ઘરની અંદર ઓસે ઓસે ખાય છે। ટામેટા આપણે તળી ગયા છે, હવે એમાં આપણે અડધી ચમચી ધાણા જીરું નાખી દઈશું અને સ્વાદ અનુસાર નમક। ગેસ આપણે થોડો ધીમો કરી દઈશું, એમાં આપણે ધાણા નાખી દઈશું, હવે એની અંદર આપણે આપણી સોજી નાખી દઈએ અને એમાં આપણે પાણી નાખી દઈશું અને આને હલાવી લઈશું। હવે આ પાણી ભરી જાય ત્યાં સુધી રાખશું, પાણી ગરમ થશે એટલે
આપણી સોજી ઓટોમેટિક ચડી જશે, એમાં બફાઈ જશે, એટલે આ સોજી કાચી નહીં જાય. તમે જોઈ શકો છો આપણો ઉપમા બને છે, અને આપણે 2-3 મિનિટ રાખશું. હવે આપણે આ ઉપમામાં પાણી બળી ગયું છે, તમે જોઈ શકો છો આમાં તેલ આવી ગયું છે, એટલે હવે આપણે ઉપમા તૈયાર થઈ ગયો છે અને આને ઉતારી લઈશું. ગેસ આપણે બંધ કરી દઈશું. તો આ ઉપમા તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો રાહ શું જુઓ છો મિત્રો, ઘરે બનાવી નાખો અને ટેસ્ટ કરી જુઓ. ટેસ્ટ કરી અને પછી અમને કોમેન્ટ કરો કે કેવો બન્યો હતો. ત્યાં સુધી મળશું નેક્સ્ટ બ્લોગમાં. આપણા સબસ્ક્રાઈબરોને વાહ મસ્ત બન્યું. બાય.